નમસ્કાર બાળ દોસ્તો આજના શનિવારના પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપ સર્વે જાણો છો એ મુજબ આજે કાર્યક્રમમાં આપણે અવનવી પ્રવૃત્તિઓ જોઈએ છીએ આ કાર્યક્રમ અંતર્ગત સૌ પહેલાં આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત વિવિધ માહિતી મેળવીએ છીએ ત્યારબાદ પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્યક્રમના ભાગરૂપે આપણે કેટલીક પ્રવૃત્તિઓ પણ જોવાના છીએ અને અંતે વિવિધ શૈક્ષણિક પ્રસારણ જે તમે નિહાળો છો એમાં જે પ્રશ્ન તમને પૂછવામાં આવે છે એ પ્રશ્નના ઉત્તર આપવાવાળા વિદ્યાર્થીઓની યાદી પણ અમે જાહેર કરીએ છીએ તો ચાલો આજના કાર્યક્રમમાં આપણે આગળ વધીએ સૌ પહેલાં હું નિરાલીબેનને વિનંતી કરીશ કે એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત આપણને અવનવી માહિતી આપશે નમસ્તે બાળમિત્રો કેમ છો મજામાં ને આજના પ્રવૃત્તિ સભર શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાળમિત્રો આપ સૌ પરિચિત જ હશો કે ભારત સરકારના એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત ગુજરાત રાજ્યનું ટ્વિનિંગ છત્તીસગઢ રાજ્ય સાથે કરવામાં આવ્યું છે ગત એપિસોડમાં આપે આ વિશે કેટલીક માહિતી પણ મેળવી તો ચાલો આજે પણ આપણે એવી અવનવી માહિતી મેળવીએ બાળ મિત્રો આપણું ગુજરાત આગળ ગુજરાત તો કાંઈ છત્તીસગઢ થોડું પાછળ રહે તેમાં પણ ધર્મ ભાષા સંસ્કૃતિ પહેરવેશ રીત રિવાજ વગેરે જેવી બાબતોમાં વિવિધતા પ્રવર્તે છે આજે આપણે ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્ય એમ બંને રાજ્યોની આવી જ એક વિવિધતાની વાત કરવાની છે વાત કરવાની છે વિવિધતા સભર રમતોની અરે 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 એ મોજ પડી ગઈ ને રમતોનું નામ સાંભળીને બાળ મિત્રો રમવું કોને ન ગમે નાના મોટા અબલ વૃદ્ધ સૌને રમવું ગમે રમતો બે પ્રકારે રમાય છે ઘરમાં રમવામાં આવતી રમતો અને બહાર રમવામાં આવતી રમતો ઘરમાં રમવામાં આવતી રમતોને આપણે ઇન્ડોર ગેમ કહીએ છીએ અને બહાર રમવામાં આવતી રમતોને આપણે આઉટડોર ગેમ કહીએ છીએ તો ચાલો બાળ મિત્રો આજે ગુજરાત રાજ્ય અને છત્તીસગઢ રાજ્યની કેટલીક રસપ્રદ અને લોકપ્રિય એવી બહારના વાતાવરણમાં રમવામાં આવતી રમતોની આછેરી ઝલક જોઈએ બાળ મિત્રો છત્તીસગઢની એક પ્રખ્યાત રમત છે ગીદી ગાદા આ રમત સામૂહિક રૂપમાં રમવામાં આવે છે છત્તીસગઢી ભાષામાં તેનો અર્થ થાય છે ગદર મસર હિન્દીમાં કહીએ તો તિતર ભિતર અને ગુજરાતીમાં કહીએ તો વિખેરાઈ જવું આ રમતમાં વધારાના કપડામાંથી દડો બનાવીને છૂટથી એક એકબીજા ઉપર ફેંકવામાં આવે છે આપણે જેમ દડો કહીએ છીએ તેમ છત્તીસગઢી ભાષામાં દડાને ટૂંક કહેવામાં આવે છે બાળમિત્રો ગુજરાત રાજ્યમાં પણ આવી જ એક રમત રમાય છે જેનું નામ છે સંતા કુકડી ગુજરાતના ઘણા ખરા ભાગોમાં સંતાકુકડીની રમત થપ્પો અથવા થપ્પા દાવ તરીકે પણ ઓળખાય છે આ રમત પણ સામૂહિક રૂપમાં રમવામાં આવે છે આ રમતમાં એક વ્યક્તિ દાવ આપે છે અને અન્ય વ્યક્તિઓ છુપાઈ જાય છે દાવ આપનાર વ્યક્તિ અન્ય છુપાયેલા વ્યક્તિઓને શોધવાની કોશિશ કરી અને તેને આઉટ કરવાનો પ્રયત્ન કરે છે આમ બાળકો મનોરંજન દ્વારા ક્રમિક આ રીતે રમત રમે છે હવે જોઈએ બાળકો છત્તીસગઢની એક આવી જ લોકપ્રિય રમત ફોદા આ રમત વર્ષા ઋતુમાં રમવામાં આવે છે તેમાં ભીની માટી હોવી જરૂરી હોય છે બાળકો આ ભીની માટીમાંથી એક કટોરી બનાવે છે આ જ કટોરીને તેઓ હથેળી ઉપર લઈ અને ઉલટી કરી આ ઉલટી જ સ્થિતિમાં ધરતી ઉપર વારંવાર પછાડે છે ક્રમિક આમ આવી રીતે વારંવાર પછાડતા તેમાંથી એક પ્રકારનો સરસ મજાનો ધ્વનિ પ્રેષિત થાય છે એટલે કે સરસ મજાનો અવાજ નીકળે છે બાળકો આ અવાજમાંથી મનોરંજન મેળવે છે તેમ આ રમતમાં પણ હાર કે જીત હોતી નથી ફક્ત મનોરંજનના હેતુથી ફોદા નામની રમત છત્તીસગઢમાં ખૂબ લોકપ્રિય છે બાળમિત્રો લંગડી એ ગુજરાતની એક રસપ્રદ રમત છે આ રમતમાં એક પગે દોડવાનું હોવાથી તેઓને લંગડી કહે છે આ રમત છોકરીઓ અને છોકરાઓ બંને રમી શકે છે પરંતુ મોટે ભાગે છોકરીઓ રમતી જોવા મળે છે સાથે સાથે આ રમત પણ સામૂહિક રૂપથી રમવામાં આવે છે આ રમતમાં દાવ લેનાર પોતાના એક પગે દોડીને પોતાના સાથી મિત્રોને પકડવાનો પ્રયત્ન કરે છે અને આઉટ કરવાની કોશિશ કરે છે આમ આ રીતે મનોરંજન સાથે આ રમત પણ ક્રમિક રીતે ચાલે છે અને બાળકો મનોરંજન મેળવે છે બાળ મિત્રો આપ આપની સ્ક્રીન ઉપર છત્તીસગઢની પારંપરિક રમત એવી ફૂગડીનું ચિત્ર જોઈ રહ્યા છો આ રમત મોટા ભાગે સ્ત્રીઓ રમતી જોવા મળે છે આ રમત દ્વારા મનોરંજન તો મળે જ છે પણ તમને ખ્યાલ છે એમાં નવાઈની વાત એ છે કે આ રમતમાં ડાબા પગ અને જમણા પગની હલનચલનની ક્રિયા થતી હોવાથી પેટ સંબંધિત ઘણી બધી બીમારીઓ દૂર થાય છે આવી ગુજરાતની પ્રખ્યાત રમત જોઈએ તો ઈંડા ચોર ચાર વ્યક્તિ વચ્ચે રમાતી આ રમતમાં ચાર વ્યક્તિ અને ચાર પથ્થર હોવા જરૂરી છે ચાર પથ્થરોને ચાર ઈંડાનું સ્વરૂપ આપીને મોટું ચોરસ બનાવવામાં આવે છે આ ચોરસની અંદર નાનું ચોરસ બનાવી તેમાં ચાર પથ્થરો મૂકી અને વચ્ચે પાટા બનાવીને આ રમત રમવામાં આવે છે આ રમત દ્વારા બાળકો ખૂબ મનોરંજન મેળવે છે બાળમિત્રો આપણે આવી અવનવી છત્તીસગઢ અને ગુજરાત રાજ્યની રમતો નિહાળી તમે પણ તમારી ઘરે આ રમત રમવાનો પ્રયત્ન કરશો મજા આવીને આ રમતો નિહાળીને ચાલો આપણે આવી બીજી કેટલીક રમતોની રસપ્રદ માહિતી મેળવીએ બાળ મિત્રો જે ચિત્રમાં દેખાય છે તે છત્તીસગઢની લોકપ્રિય રમત છે ફલ્લી પાંચ વ્યક્તિઓ વચ્ચે રમાતી આ રમતમાં બાળકોને ખૂબ મજા આવે છે દાવ આપનાર વ્યક્તિ ફલ્લી ફલ્લી બોલી વચ્ચે રાખેલ પથ્થરને બીજા અન્ય ચાર સાથી મિત્રોને વેચીને તેઓને આઉટ કરવાની કોશિશ કરે છે જે આઉટ થઈ જાય તેનો ફરીથી દાવ આવે છે આમ ક્રમિક રીતે આ રમત ચાલે છે અને બાળકોને તેમાં મજા આવતી હોવાથી બાળકો ખૂબ મનોરંજન મેળવે છે બાળ મિત્રો આપને ચિત્ર જોઈને સમજાઈ જ ગયું હશે કે કઈ રમતની વાત કરવાના છીએ છત્તીસગઢની ફલ્લીને જ મળતી આવતી રમત છે ગુજરાતની પ્રસિદ્ધ રમત નારગોલ જેને આપણે ગુજરાતમાં નારગોલ તરીકે પણ ઓળખીએ છીએ આ રમતમાં ઉત્તરોત્તર ગોઠવેલ પથ્થરોના ટુકડા અથવા ઠીકરીઓને નારગોલ કહેવાય છે બે રમવામાં આવે છે એક સમૂહ દાવ દાવ આપે છે છે અને એક સમૂહ લે ઘણા ખરા સ્થાનો પર અને ગામડાના વિસ્તારોમાં આ રમત રમતી ખૂબ જોવા મળે છે આ રમત દ્વારા પણ બાળકો ખૂબ મનોરંજન મેળવે છે આવી જ એક બીજી રમત જોઈએ છત્તીસગઢની પ્રસિદ્ધ રમત દંડા કોલાલ નામ છે દંડા કોલાલ પણ તમને જોતા ખ્યાલ આવી ગયો હશે કે આ રમત ગુજરાતમાં ગીલી દંડાના નામથી ઓળખાય છે અથવા તો ઘણા પ્રાદેશિક સ્થાનો ઉપર તેઓને મોય પણ કહે છે આ રમતમાં નિર્ધારિત સ્થાનમાં લાકડીને અથવા દંડાને પૂરી તાકાત લગાવી કોઈ પથ્થર કાંકરો છે કે પાનને અડકીને નિર્ધારિત સ્થાન ઉપર તેને પહોંચાડવાનું લક્ષ્ય આપેલું હોય છે બાળકો આ રમત દ્વારા ખૂબ મનોરંજન મેળવે છે આ રમત છત્તીસગઢમાં દંડા કોલાલ અને ગુજરાતમાં ગીલી દંડાના એમ બંને નામોથી ઓળખાય છે આવી જ એક બીજી રમત જોઈએ જે ગુજરાત અને છત્તીસગઢ બંને રાજ્યોમાં રમાય છે પરંતુ ભૈઓના નામ અલગ અલગ છે તમને જાણીને આશ્ચર્ય થશે બાળમિત્રો કે રમત એક છે પણ નામ ત્રણ છે છત્તીસગઢમાં નામ છે અમૃત દીશ ગુજરાતના ઘણા ખરા સ્થામોમાં પરી અને ઈ સિવાય પણ તમારું એવું લોકપ્રિય નામ સોટ અને ગો આમ રમત એક નામ ત્રણ આ રમત પણ સમૂહમાં રમાય છે બાળકો તેના દ્વારા ખૂબ મનોરંજન મેળવે છે જ્યારે બાળક દાવ આપનાર વ્યક્તિ પથ્થર બોલે તો તે પથ્થર સમાન બની જાય છે અને અન્ય વ્યક્તિ તેને અડકતા પરી બોલે તો તે રમતમાં દોડવા લાગે છે અને સાથી મિત્રોને આઉટ કરવાની કોશિશ કરવા લાગે છે એવી જ રીતે છત્તીસગઢમાં પરી અને પથ્થરના શબ્દની જગ્યાએ અમૃત અને બીશ એવો શબ્દ વાપરવામાં આવે છે અને અમુક જગ્યાએ તો આને સોટ અને ગો એમ પણ કહેવાય છે શોઠ કહેતા સોટની જેમ સ્થિર થઈ જાય છે ગો કહેતા બાળકો દોડવા લાગે છે આમ એક અને નામ ત્રણ બાળકો આ દ્વારા ખૂબ જ મનોરંજન મેળવે છે બાળમિત્રો રસપ્રદ કેટલીક રમતો નિહાળવાની મજા આવીને હવે તમને એક આશ્ચર્યની વાત કહું આશ્ચર્યની વાત એ છે કે છત્તીસગઢ રાજ્યમાં ઋતુ આધારિત પણ રમત રમવામાં આવે છે જેમ કે શિયાળાની ઋતુમાં ઉલાન બાટી રસ્સા ખેંચ અને બોવરા જેવી રમત રમવામાં આવે છે સાથે સાથે જ્યારે ઉનાળો આવે છે ત્યારે ગોટા પખરાતૂક અઠ્ઠા પંજા વગેરે જેવી રમતો રમવામાં આવે છે અને ચોમાસું આવે ત્યારે તો ઘરગુંદિયા બાટી અને ગેડી જેવી રમતો રમવામાં આવે છે આ ઉપરાંત આ તો થઈ ઋતુઓની સાથે રમતની વાત હવે જ્યારે તહેવાર આવે ને ત્યારે તહેવારો ઉપર રમત અને રમત સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે છત્તીસગઢનો લોકપ્રિય તહેવાર છે હરેલી આ હરેલી તહેવાર ઉપર નાળિયેર ફેંક યોજવામાં આવે છે અને આ ઉપરાંત પોરાયા પોલા નામના તહેવાર ઉપર બૈલા દોડ બૈલા એટલે કે આપણે ગુજરાતની ભાષામાં ગુજરાતીમાં કહીએ તો બળદગાડું બળદગાડાની દોડનું આયોજન કરવામાં આવે છે આમ છત્તીસગઢી લોકો આ રમત દ્વારા ખૂબ મનોરંજન મેળવે છે અને સાથે સાથે નાગપંચમીનો જે તહેવાર હોય છે ને તેમાં તો કુસ્તીના દાવ પણ કરવામાં આવે છે કુસ્તીના દાવ તો આપણે પણ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ જોવા મળે છે ખરું ને બાળમિત્રો આજે આપણે ગુજરાત અને છત્તીસગઢ એમ બંને રાજ્યોની રમતો નિહાળી સાથે સાથે જેવી રીતે છત્તીસગઢમાં તહેવારોને ઋતુ આધારિત રમત રમવામાં આવે છે તેવી રીતે જે ગુજરાતની આપણે રમતો જોઈ એ ઉપરાંત ક્રિકેટ કબડ્ડી ખો ખો વગેરે જેવી રમતો પણ રમવામાં આવે છે બાળમિત્રો આજે આપણે સરસ મજાની રમતો નિહાળી તો ચાલો આજે આપનું આ આનંદદાયી પ્રવૃત્તિસભર શૈક્ષણિક કાર્ય ચાલુ રાખીએ અને ફરી મળીએ તો બાર દોસ્તો તમે બધા આજના કાર્યક્રમ માટે તૈયાર જ છો આ કાર્યક્રમ અંતર્ગત આપણે અવનવી પ્રવૃત્તિઓ જોઈએ છીએ અને પ્રવૃત્તિઓ ઘરે બેસીને કરીએ પણ છીએ તો આજે આપણી સાથે કોણ છે આપણી સાથે પ્રિયતમા બેન છે અને પ્રિયતમા બેન આપણને આઈસ્ક્રીમ સ્ટિકમાંથી સ્નોમેન સ્નોમેન એટલે સ્નોમેન એટલે તો બરફનો માણસ અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે તો આ શિયાળા દરમિયાન ઘણા ઠેકાણે હિમવર્ષા એટલે કે બરફની વર્ષા પણ થાય છે એવું તમે સાંભળતા હશો તો આવો જ એક સ્નોમેન આપણને બનાવતા શીખવશે પ્રિયતમાબેન નમસ્કાર બાળ દોસ્તો ચાલો બાળ દોસ્તો આજે આપણે એક નવી પ્રવૃત્તિ કરીએ જેમાં આપણે એક સ્નોમેન બનાવતા શીખીએ તો ચાલો સ્નોમેન બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો કે આઈસ્ક્રીમની કેન્ડીની સ્ટીક કલર જોઈશે આંખો મળે છે તે આંખો જોઈશે અને રંગ જોઈશે અને એક આપણે આ દોરીનો ટુકડો જોઈશે અને તેમને સજાવવા માટે મેં આ એક સ્ટાર લીધો છે જો એ ન મળે તો તમે હાથથી દોરીને પણ બીજી કોઈ વસ્તુ પણ મૂકી શકો છો તો ચાલો આપણે પ્રવૃત્તિ બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે જે આ કેન્ડીની સ્ટીક છે તેને આપણે ગુંદર વડે ચોંટાડીએ સાથે મૂકતા જવાનું અને એને થોડો સમય આપણે સુકાવા દેવાનું તો આઈ જે ગુંદર ચોંટાડ્યો છે તે સારી રીતે ચમચીઓ ચીપકી જાય આવી રીતે આપણે છ ચમચીઓને થોડી ઉપર નીચે એક જ સરખી લાઈનમાં નહીં પણ થોડી ઉપર નીચે આવી રીતે ચીપકાવીશું હવે આને થોડો સમય સુકાવા દઈશું હવે આ આપણે સરસ મજાનું ચિપકી ગયું છે તો હવે તેને આપણે હજુ એક આપણે એક આડી સ્ટીક લગાડવાની છે તો તેને પણ આપણે ગુંદર વડે ચોંટાડી દઈએ તેને પણ થોડું સુકાવા દઈશું હવે આપણે રંગ લઈ અને તેના પર રંગ કરવાના છે તો હું કયો રંગ લઉં છું તે તમે ધ્યાનથી જોજો અને પછી તમારે પણ એ રંગ કરવાનો છે દોસ્તો ઘણી વખત રંગો સુકાઈ ગયા હોય છે તો પણ આવી રીતે ચોંટા લાગતા નથી તો તેના માટે હું તમને એક ઉપાય બતાવું છું કલર સુકાઈ ગયા હોય તો આપણે થોડું તેમાં પાણી રેડવાનું અને થોડો નરમ થાય પછી આપણે લગાડવાનું અહીં પણ આપણે કાળો કલર જ કરવાનો છે જુઓ હવે આપણો કાળો કલર થઈ ગયો છે તો હવે આપણે બીજો રંગ કરીશું અહીં આપણે સફેદ રંગ કરવાનો છે આપણે રંગ કરતી વખતે બીજા કલરમાં આપણે ના જતા રહીએ તેનું આપણે ધ્યાન રાખવાનું ને તો પછી આપણે કયો કલર કર્યો છે તે ના દેખાય બે રંગ ભેગા થઈ જાય તો કંઈક ત્રીજો રંગ બની જાય છે એ તો તમને ખબર જ છે ને ચાલો હવે આપણે રંગ સરસ મજાનો થઈ ગયો છે તો તેને પણ આપણે થોડો સમય સુકાવા દઈશું હવે આપણે જે આવી તૈયાર આંખો મળે છે તે આંખોથી આપણે તેની આંખો બનાવી દઈશું અને જો તૈયાર આંખો ન મળે તો આવી રીતે કાગળ પર પણ આપણે દોરી અને તેનો રંગ કરીને આપણે આંખો બનાવી શકીએ છીએ તો આપણે અહીં ગુંદર વડે તેમની આંખો બનાવી દઈએ જુઓ હવે સરસ મજાનો દેખાય છે ને હવે આ તેનું નાક કાપેલું છે તો તે પણ આપણે લગાડી દઈએ તેને આવી નાની અમથી પટ્ટી લઈ અને એક લાલ કાગળમાંથી પટ્ટી કાપેલી છે તો તેને પણ આપણે ગુંદર વડે લગાડી દઈએ અને આ જે સ્ટાર છે તેને આપણે એમની ટોપી બનાવી દઈએ ટોપીમાં લગાડી દઈએ તો આપણે સરસ મજાનું દેખાય જુઓ હવે આપણો સ્નોમેન કેવો સરસ દેખાય છે ને હવે અહીં એનું મોં બનાવી દઈએ એટલે આપણો સ્નોમેન હસતો દેખાય હસવાનું તો તમને ગમે છે ને હસતા માણસ જ સૌને ગમે હવે આપણે આ દોરીની મદદથી અહીં લટકાવવા માટેનું બનાવી દઈએ જુઓ બાળ દોસ્તો હવે આપણો સરસ મજાનો લટકાવાય એવો સ્નોમેન તૈયાર છે

કેવી રીતે સુંદર અક્ષરે લખી શકાય એ પ્રવૃત્તિ આપણને શીખવશે તો ચાલો જોઈએ નમસ્કાર બાલ દોસ્તો ચાલો આજે તમને છે ને ખાલી આવી લાકડાની પટ્ટીથી આપણે કંઈક લખીએ બરાબર તમને એમ થશે કે હવે આવું ક્યાંથી શોધવું તો તમે આઈસ્ક્રીમની આપણે જે આઈસ્ક્રીમ ખાઈએ તેમાં આપણને આઈસ્ક્રીમ ખાવા માટે મળતી છે બરાબર આપણે આ બી લઈ શકીએ સ્ટીક એ સ્ટીકને તમારે કંઈ નહીં કરવાનું એને અહીંયાથી કાપી નાખવાની ક્રોસમાં જો હું તમને કાપીને જ બતાવું છું બરાબર આ કાપી નાખી થઈ ગયો ક્રોસ હવે એ ક્રોસથી આપણે લખવું હોય તો પણ લખી શકીએ છીએ હું તમને ખાલી પહેલાં લખીને આમાં બતાવું તો તમે શેનાથી લખશો તો આપણી બોલપેનમાં ઇંક આવતી છે પછી કલરથી આપણે ઇંકથી બી લખી શકીએ કલરથી બી લખી શકીએ હવે કેવું લાગ્યું આર્સને શું કહેવાય ક કમળનો ક બરાબર ને અને ક કબૂતરનો ક આવી રીતે આપણે મોટા મોટા શબ્દો પણ લખી શકીએ બરાબર આના ઉપર વાક્યો પણ લખી શકાય તમને એવું લખેલું જોવું છે તો હું તમને લખેલું બી બતાવું અને પછી તમારે એવા અક્ષર કરવા છે તો આપણે લખવું પેલા પ્રેક્ટિસ કરવા માટે શું કરવાનું આપણને પેલી ખાનાવાળી નોટ મળતી છે કે બજારમાં તો એ ખાનાવાળી નોટ લઈ આવવાની અને એ નોટમાં આપણે પ્રેક્ટિસ કરવાની જુઓ તમને હું બતાવું જુઓ ગમે ને અક્ષર બસ બધા આવી પ્રેક્ટિસ કરીને આવા અક્ષર લખતા થવાનું છે આપણા અક્ષર સરસ હશે તો આપણા પ્રશ્નના જવાબ બી સારા લખાશે ને અને આપણા પ્રશ્નના જવાબ પેપરમાં બી ટીચરને સરસ વંચાશે આપણા માર્ક બી સરસ આવશે બરાબર ને અને આપણને પોતાને બી વાંચવું ગમશે લખેલું ગમશે ને ઓકે તો આપણે હવે આવું લખાણ લખતા શીખીશું ચાલો આવજો ફરી પાછા મળશું હાલ દોસ્તો આજના પ્રવૃત્તિ સભર શૈક્ષણિક કાર્યક્રમ અંતર્ગત આપણે જે આ પ્રવૃત્તિઓ નિહાળી એ પ્રવૃત્તિઓ જોવાની તમને ખૂબ મજા આવી હશે હજી આ કાર્યક્રમમાં આપણે આગળ વધીએ છીએ આ કાર્યક્રમમાં આપણે ગયા અઠવાડિયે શૈક્ષણિક પ્રસારણ દરમિયાન જે વિદ્યાર્થીઓએ પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા છે એવા વિદ્યાર્થીઓની નામની યાદી જાહેર કરવા જઈ રહ્યા છીએ તો ચાલો આપણે એ યાદી જોઈશું તારીખ પચીસ એક બે હજાર એકવીસ ધોરણ ત્રણ માટે પ્રશ્ન હતો નીચેનામાંથી કયું શાક કાચું ખાઈ શકાય આ પ્રશ્નનો સાચો ઉત્તર હતો ટામેટા અને સાચો ઉત્તર આપવાવાળા વિદ્યાર્થીઓના નામ છે મેર હર્ષકુમાર નરસિંહ શ્રી સ્કૂલ સોમનાથ જિલ્લો બ્લોક વેરાવળ ત્યારબાદ પરમાર ત્વિષા અશોકભાઈ શ્રી બાબિયા પ્રાઇમરી સ્કૂલ કચ્છ મુન્દ્રા યશ સંજયકુમાર રાવલ થલતેજ પ્રાઇમરી સ્કૂલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યસ સંજયકુમાર રાવલ થલતેજ પ્રાઇમરી સ્કૂલ એ બ્લોક એ તોતા જયેશ લાખાભાઈ શ્રી જૂના નાનસરિયા મોરબી વાંકાનેર આલિયાબાનુ અયુબભાઈ કડીવાલા પ્રાઇમરી મિશ્ર સ્કૂલ કારેલી ભરૂચ જિલ્લો જંબુસર બ્લોક રૂચાન પ્રવીણકુમાર પટેલ જયપુર પ્રાઇમરી સ્કૂલ જિલ્લો મહેસાણા વિજાપુર અલ્પા રમેશભાઈ ગામિત ઝાંઝરાફળિયા પ્રાઇમરી સ્કૂલ વલસાડ કપરાડા સોલંકી શૈલેષ રાજુભાઈ વિદ્યામંદિર શામપુર નવસારી જિલ્લો જલાલપુર ચાંદપ કુલદીપભાઈ દિનેશભાઈ સીડોકર કુમાર પ્રાઇમરી સ્કૂલ ગીર સોમનાથ જિલ્લો વેરાવળ હર્ષકુમાર અનિલભાઈ રાણા સંઘવી બાગરેચા પ્રાઇમરી સ્કૂલ જિલ્લો આણંદ બોરસદ ત્યારબાદ તારીખ સત્યાવીસ એક બે હજાર એકવીસના રોજ ધોરણ ત્રણ માટે અમારો સવાલ હતો નીચે પૈકી કયું પ્રાણી પાલતું નથી આ પ્રશ્નનો સાચો ઉત્તર હતો હરણ અને સાચો ઉત્તર આપવાવાળા વિદ્યાર્થીઓની નામની યાદી છે ચિરાગભાઈ કલ્પેશ કુમાર સુથાર લાસિયા પ્રાઇમરી સ્કૂલ જિલ્લો બનાસકાંઠા બ્લોક ડીસા ડાભી ગર્વ મનોજભાઈ સ્કૂલ નંબર ત્રણસો ચોત્રીસ જિલ્લો સુરત બ્લોક સુરત ચૌધરી અંકિત મહાદેવભાઈ સ્કૂલ નંબર એકસો તેર જિલ્લો સુરત બ્લોક સુરત વરોતરીયા હર્ષ કિશોરભાઈ એસવી અનિરુદ્ધસિંહ જે ભાનુશાલી સ્કૂલ કનકપુર જિલ્લો કચ્છ અબડાસા રબારી કિંજલબેન પાંચાભાઈ શ્રી ગુલાબનગરી સુજાપુરા પ્રાઇમરી સ્કૂલ જિલ્લો બનાસકાંઠા બ્લોક ડીસા વિરેન્દ્રસિંહ કમલેશકુમાર પરમાર મહાદેવપુરા પ્રાઇમરી સ્કૂલ નવાપુરા જિલ્લો આણંદ આંકલાવ પ્રણામી જીનીત રસિકભાઈ સરસ્વતી પ્રાઇમરી સ્કૂલ જિલ્લો અરવલ્લી બ્લોક મોડાસા ચૌહાણ આસ્થા ભોલાભાઈ યુસી ગાંગી પાલિતાણા જિલ્લો ભાવનગર બ્લોક પાલીતાણા શાહ દિયા દિલીપકુમાર સરદાર વલ્લભભાઈ વિદ્યાલય વાગોડિયા રોડ વડોદરા બ્લોક વડોદરા કર્તવ્યકુમાર ભરતભાઈ વાળા દધીચી શૈક્ષણિક સંકુલ ગડુ જિલ્લો જુનાગઢ બ્લોક માળિયા હટીના બાલદોસ્તો આજના કાર્યક્રમને તમને બધાને ખૂબ જ મજા આવી હશે આગળ પણ તમે આ રીતે જ અમારી સાથે જોડાયેલા રહેશો અને આવી અવનવી પ્રવૃત્તિઓ ઘરે પણ પોતાની અનુકૂળતાથી કરતા રહેશો એવી આશા સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો